Kill.
Yeah.
जय गुरु राम। जय 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 हनुमान गोसाई। 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 कृपा करहु गुरुदेव खिनाई। कृपा करहु गुरु देव खिनाई। हरि भजन जगत सब सपना। हरि भजन जगत सब सपना। सत हरि भजन जगत सब सपना। गुरु बिना भवन भीतर न कोई। गुरु बिना भवन भीतर न कोई। गुरु बिन भवनिधि करहु न कोई। शिव विरंची विष्णु सम होई। शिव विरंची विष्णु सम होई। श्री राम जय राम जय गुरु समर्थ सद्गुरु महाराज प्रसन्न रो। न कलंक भगवान प्रसन्न रो। तो
वैशाण गिरनार क्षेत्र में भय माथी अभयता तरफ दिशा दोरवणी अने स्वानुभवनी गति तरफ जेनु प्रस्थान प्रवास करी रही छे आ बधा योगनी पाछळ एक परिबळ परमात्मानी कृपा अने करुणा एक परिबळ अपना पूर्वजोनी कमाणी ए लोकई जे वाव्युं हशे એ આપણામાં કંઈ પણ મેળવ્યા પછી ઉગ્યું હશે એમ તમે પણ તમારામાં તમારા પૂર્વજોની કંઈ કમાઈ સત્કર્મો એના ઉચ્ચતમ સંસ્કારોનું આપણા સુધી પહોંચવું થયું હોય તો તમે પણ એવું કરો કે તમારા વારસદારોને પણ એ અંજવાળું અજ્ઞાનતાથી સાચવતો રહે ભય સ્થાનથી સાચવતો રહે. સજનો, બાયણી પરિવારનો આ પુરુષાર્થ છે અને કુટુંબ પૂરતો જ સીમિત છે. આવું સંકુચિત માનસ નહીં રાખવું જોઈએ. સત્સંગ તો સર્વવ્યાપી હોય છે. ચોકમાં ઝઘડો થાય તો બધાને જોવાની છૂટ હોય છે, પણ વચ્ચે પડીને કોઈ ઝઘડાનું કારણ જાણીને એનું સમાધાન કરી શકે એવા બધા ન હોય. બધા તો તમાશો જોવા આવ્યા હોય, અને એવી રીતે બીજાની પીડામાં, બીજાના દુઃખમાં, બીજાના સંકટમાં, બીજાની પરિસ્થિતિઓમાં એને સાથરૂપ થવું એ દરેકનું કામ નથી. આવા અવસરો, આવો પવિત્ર, જેને આપણી ભાષામાં મોકો કહે છે, હજી મોકો મળ્યો, ટેમ મળ્યો, ટેમ સાચવી લેવાનો, મોકો મળ્યો. સૂર્યનારાયણનું અંજવાળું થયું ને એ સૂર્ય તમારા માટે સોનાના બની તમારા ભાગ્યનો ઉદય કરવા આવ્યા હોય તો એને વધાવી લેવાના. પછી કંકુ ક્યાં છે, ચોખા ક્યાં છે, અરે કંકુ વરણી કયા છે અને ચોખા છે, ઊંચિત છે એમ માનીને એને વધાવી લેવાનું. વધાઈ કરી લો. કોની વધાઈ કરશું? માતા પિતાની વધાઈ કરીએ કે ધન્ય છે એવા પવિત્ર માતા પિતાને કે જેના દ્વારા મારા સંસ્કારો સચવાતા સચવાતા આ જનસમાજની વચ્ચે જાગીને જીવતા મને શીખવાડ્યું. આવા બધા અવસરો પરમાત્મા ઈશ્વર ચારે બાજુનું અસ્તિત્વ પ્રાણ પુરુષ પરમાત્માને પછી અસ્તિત્વના રૂપમાં જમીનથી આકાશ સુધી એટલા સીમિત નથી. પાણીમાં પણ પ્રાણ છે. ઊંડે ઊંડે પાણીને તળીએ પણ પૃથ્વી છે. એ પૃથ્વીમાં પાછો કોઈ ખાડો કરીએ તો એમાં પાછું પાણી છે. તલ અતલ મહાતલ કેટલા તળિયા તપાસ. આપણું તળિયું મળતું નથી, આપણને આપણામાં ખોવાયેલું હાથ લાગતું નથી, તો બીજે ક્યાંક કોની પાસે કેને અંજવાળે કઈ રીતે ગોતશું? વર્તમાન પરિસ્થિતિમાં આપણી પાસે જે સમય મળ્યો એ એકદમ મૂલ્યવાન છે, અને સમય થોડો છે. મોટી બહેન ભાઈઓ, બેદરકારી એટલે ગફલતમાં તમને એમ કે એ તો દરેક કથા વાંચવાવાળા આવતા હોય એમ ગોકુળ બાપા ક્યાંકથી પકડી આવ્યા હશે, અને વળી પાછું 7 દિવસ સુધી આપણી વચ્ચે ખોડશે ને કંઈક વાતું કરશે.
दरेक ने उपलब्ध नथी पण समय जो मळ्यो होय अने मनुष्य अवतार मनुष्य जन्म हाथ लाग्यो होय तो ए मनुष्य जन्म ने अनुभववा जेवो छे ने माणवा जेवो छे जाणवा जेवो छे कई रीते घटना बनी छे ए आपणे जाणता नथी। रजबुंसे बनी तोरिकाया वचन दोर हंस चले आया आ बधुं जेम होय तेम आपणे चारे बाजूथी सांभळता सांभळता अटकळ बांधता बांधता अनुमान करता करता आश्रो लेता लेता के आवुं कंईक छे आवुं कंईक छे के माता पिताए रजबुनथी आ सुंदर मजाना पुतळानुं निर्माण कर्युं छे आवुं कंईक। पण माँ पासे मानो धर्म छे पिता पासे पितानो धर्म छे आ बेवुए धर्मनुं पालन कर्युं छे એટલે ધર્મ પરાયણ સંસ્કાર વાળું જીવન આપણા હાથમાં આવ્યું છે। પછી તો જ્યાં ખોવાયેલું હોય ને ત્યાં જ ગોતીએ તો મળે। અહીં ભેસાણમાં ખોઈ નાખ્યું ને આપણે જૂનાગઢ ગોતીએ ભવનાથમાં ગોતીએ દામુકુંડમાં ગોતીએ સોમનાથમાં પ્રાચીન પીપળે ગોતીએ દ્વારિકામાં ગોમતીજીને કાંઠે ગોતીએ કે બહુ હિંમત કરીને ગંગા યમુના સુધી પહોંચી જઈએ યા ગોતીએ પણ એવી રીતે હાથ લાગે એવું આ નથી। આપ્યું છે જેણે આ નર્તન દેહ તુજે ફીર નહીં મિલેગી અબ ન બની તો ફીર કબ બનેગી ફીર ક્યા બનેગી આ મનુષ્યના શરીરમાં તારાથી કાંઈ નથી તું ચાર પગાળા જનાવર છે એ તો બિચારા ભાઈ મેથુને આહાર નિંદ્રાને આધીન છે એટલે લાકડી બતાવો તો પીઠ સંકોચી જાય કે મારશે મને લાગશે એને ઘડીએ ઘડીએ કંઈક આપ્યા રાખું તો ખાયા રાખે ભાઈ મેથુન આહાર અને નિંદ્રા આ ચાર કોષો તો પ્રાણી માત્રમાં ચાર પગાળા જનાવરોમાં છે 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 વધારાના બે કોષ આપણને પ્રાપ્ત થયા છે એક વાણી અને એક પવિત્ર વિચાર। પવિત્ર તો હું ઉતાવળમાં બોલી ગયો ખાલી વિચાર એમાં સારો સંગ કરો તો પવિત્ર વિચાર અને નબળો સંગ કરો તો એ નબળો વિચાર આ બે વિચારમાંથી તમને લાંબો ટાઈમ રાજી રાખે એ વિચારનું નામ સદવિચાર છે પવિત્ર વિચાર। સજનનો સંગ કરો એટલે સજ્જનતાના ગુણ તમારી અંદર પ્રવેશે છે। દુર્જનનો સંગ કરો નબળા માણસનો સંગ કરો તો નબળા ગુણો આવે છે। અહીં આપણી બાજુમાં તો જૂનાગઢનો ગિરનાર જેની છાયામાં જેના ઓથે આપણી પેઢીઓ આવીને વસી છે આ ગિરનારમાં બે તોફાની માણસો હતા એકનું નામ ખાપરો ને એકનું નામ કોડિયો। આ બેઉ એટલા તોફાની હતા કે નવાબની સરકાર એની ઊંઘ હરામ કરી દેતા હતા બેઉ। એમાં એ લોકોને એક દિવસ એમ થયું કે મીઠાઈ ખાવી છે પણ આ લોકોના નિયમો એવા કે બધાને ખવડાવીને ખાવાનું એટલે મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ તો બેઉ ટોપ જ્યાંની રહેવાની કોઈ મહારાજની ખાલી ગુફા એને કબજો કરી લીધો તો માલ સામાન ચોરીનો મુદામાલ ભાગ પાડવાનો આ તે બધું એની આખી ટુકડી મંડળી જમાત જે કયો એ બધી ત્યાં અમળતી હતી એટલે બેઉ નીચે ઉતર્યા એને સ્ટાફને કીધું કે હમણાં આવીએ છીએ
आचो कूचो कहीं खाता नहीं, हमणा तमारा माटे सारी सारी वानगी लई आवीए छे राजूभाई। अरे वाह, એટલે સુખડિયાની સારી મજાની દુકાનનો લગાડેલો બંધ તોડી નાખ્યો। એ લોકો એના કામમાં પાવરફુલ હોય છે, એને દરવાજો ખોલવા ખોલવા તોડવામાં, એટલે એ અંદર પ્રવેશીને સરસ મજાનો ચોખા ઘીની મીઠાઈનો ટોપલો ભરીને બેઉ જણા આરામથી નીકળે, કોઈના બાપની કાંઈ બીક કોઈ જાતનું કાંઈ એના મગજમાંય નથી કે કોઈ આવીને આપણને રોકે કે આપણો સવાલને જવાબ કરે। પણ ગામની બારોબારનો રસ્તો એનો સ્વતંત્ર, રાજમાર્ગથી હેઠા ઉતરી ગયેલા એટલે તોફાન કરીને જો હુકમીથી જીવવાનું આવ્યું, એમાં એ ચાલતા જતા હતા બે મીઠાઈના ટોપલા સાથે। એમાં એક ઝૂંપડામાં ગરીબ દીકરી બિચારીને બાળકનો જન્મ થયા પછી એની માને કહે છે મને કંઈક ખાવું છે, મને ખાવું છે મા, મને કંઈક ખાવાનું દે, અને હાથને બટકા ભરે, મા બિચારી બે ચમચી પાણી આપે પણ મા મને પેટમાં જાર સળગે છે, મને ખાવું છે। આ બેઉ નીકળાને એ સાંભળી ગયા કે ખાવા માટે કોઈ વલખા મારે છે અને આપણે મીઠાઈ ખાવી છે, એમ કરો ને બેયની આંખો વાતો કરતી હતી, આપણી જીભ વાતો કરે તોય એકબીજાને સમજાય નહીં કોઈ વાતે, આટલી આધીનતાથી હમણાં જ ગોકુળ બાપા કહેતા હતા, પણ એના હૃદયને દરેકનું હૃદય ન માપી શકે, સમજી ન શકે, શું કામે ઘાયલ જેનું હૃદય થઈ ગયું હોય એને, જેનું સામું હૃદય ઘાયલ હોય એ લોકોને એની અસર થાય કે તને ક્યાં દુખે છે, આને ખબર પડે કે મને અહીં દુખે તો તને ત્યાં જ દુખતું હોય, ઘાયલ કી ગત ઘાયલ જાને। માઈક આપે ને કઈ, એટલે બેઉ આંખોથી વાતો કરી લીધી, એટલે એણે નક્કી કર્યું કે હવે આપણે કાલે મીઠાઈ કાશું, આ કોક રડે છે ખાવા માટે વલખા મારે છે એને આપી આવો। એટલે જેને હાથમાં મીઠાઈનો ટોપલો હતો એ જઈને ત્યાં ગરીબ માણસના ગરીબ મકાનોમાં એ ઝૂંપડામાં દરવાજાને કંઈ તાળું નહોતું આલદ્રાપ નહોતું, એને પગ લગાડ્યો એટલે દરવાજો ખુલી ગયો, મીઠાઈનો ટોપલો મૂકીને દરવાજો એણે ધાંગડીયું જે કાંઈ હોય એ પાછું ખેંચી લીધું, હું કામે કે એને ખબર ન પડે કે કેણે આપ્યું, સાંભળો આપ્યું કે ને એ ખબર ન પડે, આવા ગુણ જો એ બારવટિયાઓમાં હોય તો આપણામાં તો એનાથી ઊંચા ગુણ હોવા જોઈએ, કારણ કે આપણે તો મનુષ્ય થઈ ઈશ્વરને જાણવા માટે તાલાવેલી કરીએ છીએ કે હાથમાં આવે તો એને પકડી લેવો છે, પણ એ એવી રીતે રહેશે કે રાતને દિવસ તમારા બધાય છેડા હાચે હોય, બધાય છેડાઓમાં કરંટ આપ્યા રાખે, તમે કહ્યું કે મારી આંખે જોવું તો કે જોઈ લે આ કોણ છે એ મારે, તો કે એ કરી લે તારી મેમરીમાં હોય તો આને કોઈથી જોયું તો કે ના, તો આ ઘડીકમાં નહીં ઓળખાય એની ઓળખાણ તારે કાઢવી પડશે અથવા તો તારી ઓળખાણ એને આપવી પડે। આવી રીતે દરવાજો એણે પાછો ખીચી લીધો, ડોસી બિચારી એ દીકરીની માં, એના ઘરમાં તેલનો દીવો હતો, એ તેલના દીવાની વાટ અધર કરી એટલે એ ટ્યુબલાઇટ થઈ ગઈ, એ વાટને હુવાટાણે પાછી અંદર ખેંચી લી એટલે નાઇટ લેમ્પ થઈ જાય। આમ સીજ પાછી વાટ આમ અંદર ખીચી કુડિયામાં એટલે નાઇટ લેમ્પ થઈ જાય, પાછી અધર ચડાવે એટલે પાછું ટ્યુબલાઇટ થાય કે મોટો પ્રકાશ આપે। ટૂંકમાં એણે જોયું કે દરવાજો કોણે, પણ ડોસીએ જ્યાં નાકને સાવધાન કર્યું તો સુગંધ આવી ચોખા ઘીની,
डोसी तो जईने दरवाजा पासे ई टोपलो इन खोली नाख्यो ऊपर थी सरस मजाना चोखा घीना ए मिष्टान्न बे त्रण टुकड़ा लई पोतानी दीकरीने आपी हाव चोखा घीनी ज मिठाई दीकरी बे त्रण टुकड़ा मिठाईना झड़पथी खाई गई एनी माए पाणी आप्युं तो पाणी पीधुं एटले दीकरीने पेटमां कोठामां शांति थई એણે કીધું કે હે ભગવાન મારી આંતરડી જેણે ઠારી હોય એની માથે છાયા કરજે એની માથે છાયા કરજે. બીજે દિવસે આ બે બારવટિયા જ્યાં બેઠા હોય એની માથે વાદળું છાયા કરે. એ બેઉને તો ખબર નહોતી કે વાદળું આપણી ઉપર તડકાનો છાંયો કરે છે. પણ એ જંગલમાં ગિરનારના જંગલમાં એક જૈનના સાધુ ખગોળશાસ્ત્રના અભ્યાસ એણે વિચાર કર્યો કે આકાશમાં કોઈ એવી ઋતુ નથી, આકાશમાં કોઈ એવો યોગ નથી અને આ વાદળું એક આ ગિરનારની આજુબાજુમાં જ આંટા મારે છે. એટલે એણે તપાસ કરી કે આવા સંજોગો વિનાનું વાદળું હોય તો કેવું હોય. એણે ગોતી કાઢ્યું કે આ તો કોઈના પૂનની વાદળી છે. એટલે એ સાધુએ વિચાર કર્યો કે લેને આવી પૂનની વાદળી આ ગિરનારના જંગલમાં કોઈ ઉપર છાયા કરે તો એ કોણ હશે. લઈને જોઉં તો એવા તપસ્વીના એવા સિદ્ધ પુરુષના દર્શન કદાચ મળી જાય. એ સાધુ તો વાદળીની છાયા જ્યાં પડતી હતી ને ત્યાં આવીને જોવા મંડ્યા. તા બે તોફાની માણસો બેઠા હતા, બે બારવટિયા ખાપરો કોડ્યો બે બેઠા. આણે સાધુએ વિચાર કર્યો કે મારી આંખ તો દગો નથી દેતી પણ આ લોકોની પર વાદળું કેમ આવ્યું એ સમજાતું નથી. એટલે એણે બેને બોલાવ્યા. એ એટલે બે જંગલમાં રહેતા હતા ને જોગીએ જંગલમાં રહેતા હોય, હાવજે જંગલમાં રહેતા હોય અને ફણી ધરે જંગલમાં રહેતા હોય, એ જંગલના બધા રહેતા હોય સોસાયટીવાળા એકબીજાનું માન રાખે, એકબીજાનું માન રાખે. એટલે બોલાવ્યા સાધુએ એટલે બેઉ ગયા. આ તો વાદળી ત્યાં આવી. એટલે સાધુએ પૂછ્યું જૈનના સાધુએ કે આવા બધા પુણ્ય કર્યા છે તો કયા પુણ્યથી તમારી પર આ વાદળી છાયા કરે છે, કહો તમારા પુણ્ય કહો. તો બેઉ એકબીજા સામે જોઈને હસવા માંડ્યા કે મહારાજ કંઈક તમાકુ પી ગયા હશે કે આવી આપણી વાતો કરે પુણ્ય કરવાની. એટલે એણે કીધું કે મહારાજ તમારાથી ઉતાવળ થઈ ગઈ, અમે કોઈ દી પુણ્ય કરીએ એવું અમારી ડિક્શનરીની ડાયરીમાં લખ્યું જ નથી, પણ તમે વહેમમાં બોલો છો. એટલે એ મહાત્મારાજે કીધું કે તમે એક કામ કરો, જૈનના સાધુ કે સામે વયા જાઓ. એ લોકો બે ત્યાં ગયા તો વાદળી ત્યાં ગઈ, હવે અહીંયા આવો. એ આવ્યા તો વાદળી ત્યાં આવી. બે વિચારમાં પડ્યા, પોતે પોતાને જોવા માંડ્યા. આ જ મોકો મળ્યો, પોતે પોતાને જોવે એવો આ જ મોકો મળ્યો કે આવું બધું પુન આપણે બે શું કર્યું છે, તે કંઈ પુન કર્યું. ઓકે, તે કંઈ પુન કર્યું, આ વાદળી કેમ આપણી ઉપર છાયા કરે છે. એટલે બેઉ જણાએ કીધું કે મહારાજ પુન કરીએ એવા નથી, અમે તો મારીને લૂંટી લઈએ એવા છે, અમને કંઈ સમજાતું નથી તમે શું કહો છો અને આ વાદળી અમારી ઉપર કેમ છાયા કરે છે. કોણ મહારાજ? એટલે એ સાધુએ કીધું કે ભૂખથી ટળવડતો કોઈ જીવ એને તમે બચાવ્યો હોય તો આવું બની જાય. હે? એટલે બેઉ વિચારમાં પડ્યા કે હા, કાલે અમે મીઠાઈનો ટોપલો એમાં ઝૂંપડામાં કોઈ દીકરી રાડારાડી કરતી હતી ખાવા માટે, કલ્પાંત કરતી હતી, એટલે એ મીઠાઈ ઉપર અમને અભાવ આવ્યો, અમે પડતું મૂકીને નીકળી ગયા. સાધુએ કીધું કે એ દીકરીએ પેટમાં
એટલી આગ લાગી હતી, કારણ કે એને બાળકનો જન્મ આપ્યો હતો, એટલી ક્ષુધા હતી. અને એમાં તમારા મીઠાઈના બે ટુકડા પહોંચી ગયા. એ દીકરીની આની જઠરાગ્નિને શાંતિ મળી અને એમાંથી જે શ્વાસ આવ્યો ને, એ આ વાદળી બનીને તમારી ઉપર છાયા કરે છે. ઓલા બીવ વિચારમાં પડ્યા કે હજી તો ચોરીનો માલ હતો, ચોરી કરીને લાવ્યા હતા ને એ હજી દાનમાં આપ્યું, ને માથે વાદળા જો છાયા કરતા હોય તો પરસેવાની કમાણી હોય તો શું થાય. પરસેવાની બેઉના વિચારો બદલી ગયા, આટલું જ મારે કહેવાનું. એક આટલો પ્રસંગ બન્યો હતા, બેઈના વિચારોની ભૂમિકા બદલી ગઈ. કેલા ચોરીનો માલ હતો ને આ વાદળા માથે છાયા કરે. હલાલ હવે પરસેવાની કમાણી કરીએ ને પરમાર્થ કરીએ, પુણ્ય કમા કે પરમાર્થ કરો, પુણ્ય કમા કે. તમારું પુણ્ય ન હોય તો તમારી પેઢીનું હશે, નકર તમે આ રીતે તમને પરમાત્માના નામની રુચિ ન થાય. ત્યાં દરવાજા કેટલા જાળવાઓના ઓટા ભાંગે છે, પણ તો એને છેલ્લી અવસ્થામાં એમ ન થાય કે આ કોઈ નવો માણસ કંઈક નવી વાતો કરવા આવ્યો છે, આ ગોકુળ બાપા ક્યાંકથી ગોતી આવ્યા, હાલ તો પેલો સુરતવાળો કહે છે આ આચરજ પામીને નથી આવતા. એટલે એની પાસે બેલેન્સ નથી, એનો વાંક નથી, પણ એની પાસે મૂડી નથી, શું કરે. આગલી બેલેન્સ બોલતી હોય ને, પેઢીઓની બેલેન્સ એની પેઢીઓમાં પાછી જમા થતી હોય, આગલી આપણા ભાગમાં આવી, આપણી કમાણી આપણા વારસદારોમાં આવે, આમ જ જીવતી રહે છે પેઢીઓ. આ સંતો ભક્તો દાતાઓ સુરવીરો એવી જગદંબા જેવી જોગમાયા જેવી દીકરીઓ આ બધાય આવા પવિત્ર મા બાપને ઘેરે જ આવે છે. ને જંતુમાંથી કોઈ દિવસ એવા ભોગબીજમાંથી એવી પ્રકૃતિ નથી પ્રગટતી. બેઉ પુરુષાર્થ કરવા માંડ્યા, એ ગુફા ખાલી કરી દીધી અને ખાલી ઈશ્વરનું નામ લેવાના બાને આળસુ જિંદગી ન કરી, પુરુષાર્થ કરવા લાગ્યા. ઈશ્વરનું નામ લેવા તમે નિવૃત્તિ, અને પછી બધાય લાલચુ માણસો તમારી આજુબાજુમાં ભેળા થાય, કાલ બપુ દૂડી તીડી અને એ પહેલાંનો ધંધો, એટલે એ આવી રીતે ચારે બાજુથી અને આ આળસમાં બાવો બન્યો, એને વળી પાછા પાણી પાય, વાયડ કાંટો કરે, ખાતર પૂરે. હા, અને એ બિચારા રાજા હા, પણ શું કરું, એમાં એવું આવે છે, નબળા વિચારોનું નબળું પરિણામ આવે છે, સારા વિચારોનું સારું પરિણામ આવે છે. અને ક્યારે વાદળી વરસી જાય છે ને ક્યારે પુણ્ય આપણને આપતી જાય છે એ કંઈ ખબર રહેતી નથી. એનું સેટિંગ ન હોય, સેટિંગ વરસતી વાદળી આકાશમાંથી એ છીપલામ નીચે ગોઠવીને ન વરસે, છીપલાના ભાગમાં હોય તો એકાદું અમૃતનું બિંદુ આવી જાય, એમાંથી વળી મોતી પાકે છે. છીપના ભાગમાં હોય એ ગોતે નહીં કે છીપલા હોય ત્યાં વરસી આવું, અને એ તો ગટરૂમાંય વરસે ને સુંદર મજાના બગીચાઓમાંય વરસે. ભાગ્ય વસાત, મારો કહેવાનો આશય એટલો હતો કે ભાગ્ય વસાત આપણને આવો અવસર મળ્યો છે, આ અવસર મળ્યો છે. 7 દિવસ તો હમણાં પૂરા થઈ જશે, અવસર મળ્યો છે. અમારા કથાકારો કહે કે પોથી યાત્રામાં એક માણસે ફટાકડો ફોડ્યો તો એના જે વેવાઈ લોકો આવ્યા હતા યજમાનના, એના કાનમાં ધાક પડી ગઈ, કાને સંભળાતું સ્ટોપ બંધ થઈ ગયું. નકર એવી હિંમત કરીને આવ્યા હતા કે આ વખતે તો મારે 7 દિવસનું ભાગવત સાંભળવું છે, પણ ધાક પડી ગઈ પહેલી દી, એટલે બધાને જોઈએ રાખે પણ કોઈનું કાંઈ ન સંભળાય, ઉલટાને તમારા હોઠ હલે ને તોય એને એમ થાય કે મારી વાતો કરે, હોઠ આપણા હલે ને એને એમ લાગ્યા કરે મારી વાતો કરે છે.
अरे भला तारी बात नहीं करता तने नहीं संभड़ात एटले अमारा वोट तने तारा जेवा लागे अमे बात अमारी करीए छीए के मांड अवसर मळ्यो सात दिवस नो तो ठीक एक दिवस नो संभळाय तोय घणो छे सांभळीने शुं करवाना अरे सांभळीने अंदर पड़ेली आळस छे एने जावुं पड़े दूर निकळवुं पड़े कारण के एक बोल बोलो ने तो तमारा शरीर में एवो आघात लागे ई बोलनो के माथा पछाड़ीने तमने एम थाय के मरी जावुं छे आ दीकरीओ बहेनो पहेला कूवे पाणा लईने पड़ती एनुं कारण के ओलावना बोल एवा होय के एना माथा क्यांय काम न करे कोई विचार एनुं समाधान न आपे पछी एने एम थाय के हवे तो मरी जाऊं एक ज बोल खातर मरवा तैयार छे एम कोई भजनानंदी कोई एवो पहोंचेलो पुरुष एक बोल बोले तो मर्दानी अंदर प्राण आपी दे अने एक ने मर्दू करी दिया मर्दू पड़ू से तो एमां प्राण आवे डेट बॉडी में प्राण आवे एनो मतलब एम के जड़ प्रकृति नो छे कोई दिवस कोई नी वात सांभळवा तैयार नथी एने बदले आ बोल एने आटला बधा गमे छे ई बोल प्रमाणे जीवन जीववा माटे तैयार थई जाय ई मर्दू बैठू थई गयो बीजो शुं मर्दा बैठा करी शुं फायदो कुदरतनी विरुद्ध में कुरान में ना पाड़ी छे खुदा के कानून के आगे एक कदम उठाएगा तो तेरी जीते जी चमड़ी निकली जाएगी कुरान आगड़ जो एक पगलू आगड़ अरे खुदा नहीं आगड़ जो एक पगलू खुदा कर दे उसके आगे एक कदम उठाया एनाथी मोटो थवा गयो एटले तारी जीवता जीवता चामड़ी उतारी लेशु आवा कड़क कायदा એટલે મળદું બેઠું કરવાની પણ મળદામાં અજ્ઞાનતા પડી છે એ અજ્ઞાનતા દૂર થાય અને અંદરથી સમજણો પુરુષ પ્રગટ થાય એ મળદું આવો અવસર આપણને મળ્યો છે બાયણી પરિવાર નિમિત્ત બન્યા છે આટલું બધું પ્રચાર કર્યો આટલી બધી ચારે બાજુથી બધાને યાદી મળી મને ઘણા કહેતા હતા કે અમારે ભેસાણની કથામાં ભેસાણની કથામાં પછી એને એમ હોય ને એક બે દી જવા દઈએ પછી ગીરદી થાય અને બધા શરબતના ગ્લાસ પાવા માંડે ત્યારે પછી જઈશું આપણે અત્યારે તો શું બહુ માતમને એવું વાંચતા હશે मेरी आत्म ज्योत जगाओ आत्म ज्योत जगाओ मेरी आत्म ज्योत जगाओ मेरी आत्म ज्योत मेरा सुना संगीत बजाओ बाबा मेरा सुना संगीत बजाओ मेरा सुना संगीत बजाओ मेरा सोना संगीत बजाओ आओ बाबा जी आओ मेरी आत्म ज्योत जगाओ आओ बाबा जगाओ
जानू आप हो बाबा, कितने मोह से दूर, कितने मोह से दूर। मैं नहीं जानू आप हो बाबा, कितने मोह से दूर, कितने मोह से दूर। बार बार चिल्लाता फिरता, मोह में मजबूर, मोहन में मजबूर। दिखाओ मेरी आत्म ज्योत जगाओ, निकलम की नूर दिखाओ मेरी आत्म ज्योत जगाओ। मेरा संगीत बजाओ बाबा, मेरा सुना संगीत बजाओ, सुना संगीत बजाओ, मेरा सुना संगीत बजाओ। जन्म जन्म की प्यासी धड़कन इंतजार है तेरी बाबा, इंतजार है। जन्म जन्म की प्यासी धड़कन इंतजार है तेरी बाबा, इंतजार है तेरी। दशरथ जी के नंदा, कौशल्या जी के लाला, वसुदेव के नंदा, देवकी जी के लाला, नंद के नंदा, यशोदा जी के लाला, अजमल नंदा, मेरा देखे लाला, बाई ग्रहो मेरी बाबा, बाई ग्रहो। अजमल जी के नंदा, मेरा देखे लाला, बाई ग्रहो अब मेरी बाबा, बाई ग्रहो अब मेरी। कृपा करके अपनाओ, अपनाओ मेरी आत्म ज्योत जगाओ, कृपा करके
संगीत बजावो, सोना संगीत बजाओ बाबा, मेरा सोना संगीत बजाओ। आओ बाबा जी आओ, आओ मेरी आत्म जगाओ, मेरी आत्म ज्योत जगाओ। हो अंतरियामी, जो चाहे सो पल में कर दो, मूल दास के स्वामी, मूल दास के स्वामी, जो चाहे सो पल में कर दो, मूल दास के स्वामी बाबा, मूल दास के स्वामी। प्रेम सुधा पिलाओ, प्रेम सुधा पिलाओ, मेरी आत्म जो सुधा पिलाओ, मेरी आत्म ज्योत जगाओ, मेरे गुरुदेव को बार बार वंदना, मेरे गुरुदेव को बार बार वंदना, प्यारे गुरु राम को बार बार वंदना, प्यारे गुरु राम को बार बार वंदना, बार 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 वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, अनंत बार वंदना, मेरे गुरुदेव को बार बार वंदना, मेरे गुरुदेव को बार बार वंदना। शबरी के राम जी को बार बार वंदना, शबरी के राम जी को बार बार वंदना, मेरा
के घनश्याम को बार बार वंदना, मीरा के घनश्याम को बार बार वंदना, भक्तों के भगवान को बार बार वंदना, भक्तों के भगवान को बार बार वंदना, सतियों के श्याम को बार बार वंदना, सतियों के श्याम को बार बार वंदना, बार बार वंदना हजार बार वंदना, बार बार वंदना हजार बार वंदना, प्रसन्न रहो पछमरा पीर प्रसन्न रहो, द्वारिकाधीश प्रसन्न रहो, अजमल घर अवतार प्रसन्न रहो, बार बीजाधनी प्रसन्न रहो, सोमनाथ महादेव प्रसन्न रहो, गिरनारी महाराज प्रसन्न रहो, अन्नपूर्णा माता प्रसन्न रहो। धन्यवाद।